સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 19/10/99 મંગળવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. રામાનંદ મળ્યા, સ્વધર્મ ચલ્યો, યજ્ઞાદિ મોટા કર્યા, મોટા ધામ રચાયા, શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1884 ના અષાઢવદી 13મે દિવસ સ્વામી શ્રી સહેજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાની મેળીના ગોખ ઉપર વિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પના હાથ પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે કહ્યું છે, આજ તો અમે અમારા રસોયા હરિભક્તની આગળ બહુ વાત કરી. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, કેવી રીતે વાત કરી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વાત તો એમ કરી છે, ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાનની માનસિક પૂજા કરવા બેસે તથા ભગવાનનું ધ્યાન કરવા બેસે તે સમયે એનો જીવ પ્રથમ જે જે ગુંડા દેશ કાળાદિકના યોગે કરીને પંચ વિષય થકી પરાભવ પામ્યો હોય અથવા કામ ક્રોધ લોભ એટલે હા મન ઉપર કાબુ ન રહ્યો હોય, એક ને એક ચીજ ઘણા ને લોભ આવતી હોય, જે મન ઉપર કાબુ રાખે એ પરાભવ ને ન પામે, હાર ને ન પામે, પણ ભક્તો ને જ આવું થયા કર. પછી એક જ વિષય છે, પાંચે ઇન્દ્રિયના નોખા નોખા વિષય છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ બધાને લગતા જે વિષય છે એ વિવેકે કરીને આટલા વિષય થઈ જાય પરાભવ ન પામે, એટલા માટે મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે, આમ કરવું એમ કરતા હોય પણ છતાં મન કાબુમાં ન હોય તો ક્યારેક ભોગવાઈ જાય, પરાભવ પામે. કેવી રીતે એ પરાભવ ન પામે, શું કરે તો પરાભવ ન પામે? કારણ કે જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી પંચ વિષય સારા કે ખરાબ ભોગવા સિવાય ચાલતું જ નથી. આંખે કરીને જોવાનું છે પણ રૂપ સાથે બધું દેખાઈ જાય, ને પછી ભગવાનની માનસિક પૂજા કરવા બેસે ત્યારે એ બધું દેખાય, કે પ્રત્યક્ષ પૂજા કરતો હોય તો દેખાય. રસોઈ હારી ભક્ત પાસે વાત કરે એટલે આડુબા જીવબા પાસે એ રસોઈ કરતા ને બધી એ ન કરતા તો મૂળજી બ્રહ્મચારી કરતા. યોગે કરીને પરાભવ પામ્યો હોય તે સર્વની એને સ્મૃતિ થઈ આવે છે. જેમ કોઈ સુવેદ પુરુષ હોય ને સંગ્રામમાં જઈને ગાય આવ્યો હોય ને તે ઘાયલ થઈને પાછો ખાટલામાં આવીને સુવે પછી એને જ્યાં સુધી પાટો ગોઠે નહીં ત્યાં સુધી ઘાની વેદના ટળે નહીં. પણ ઘણા ગાય એવા હોય ઉમરાથી પાટો ગોઠે નહીં, તો જેવી તીવ્ર વિષયમાં અનુરાગ એટલો ઘા ઊંડો, ઘણા એને રસાસ્વાદ હોય જેમ જેમ ઉંમર વધે એમ રસાસ્વાદ વધતો જાય, સ્વાદ્ય થઈ જાય.
એ જોતા નથી ઘણા બુઢા હોય એને ખાવાનો બહુ શોખ હોય, બીજું કઈ ન હોય, ખાવા માટે એને ફરિયાદ હોય. હા, પાટો બોલતો નથી. એવી રીતે પાંચે ઇન્દ્રિયોની તીવ્રતાથી ભોગવેલા વિષય તીક્ષ્ણ થઈને હૃદયાકાશમાં ચાલ્યા જાય તો એ પછી ભગવાનનું ભજન કરવા નથી. મનાઈ કરી રાખ્યું પણ મનમાં તીખડા ન હોય. આપણે એમ લાગે કઈ ખરાબ તો કરતો નથી, સરસ વ્યવહાર છે, પણ અંદર ખાને આંતરિક શાંતિ ન હોય. લગભગ 90% ભક્તો આવા જ હોય છે. ઠીક છે, બંધન છે તો મૂકી દે. આપણે કીધું હતું આ લેડીઝ સ્કૂલ છે, ન જાવ એટલે એડમિશન જ ન મળે એટલે ન જાતો. એનો અનુરાગ ચડી નથી ગયો, એમાં રાગ છે, એમાંથી મોહ નથી ઉઠી ગયો એટલે વૈરાગ નથી. રાગ છે પણ મોહ સોતો છે, જાતો નથી આજ્ઞા એ કરેલી, એ પાટો ગોઠવો નો કહેવાય. કેટલા પાટા ગોઠા છે? એક પાટા નથી. ને એક ઘાવ આવ્યા શું કહેવા થાય? ઘાયલ ઘાયલ છે. આંખના વિષય, ત્વચાના વિષય, જીવાના વિષય, બધા વિષયના અનંત ઘાવ આવ્યા છે. એમાંથી ભગવાન ગોતવાના છે. ભલે અમુક વર્ષે કે છે આપણે જેમ બધા કાંદા લસણ નથી ખાતા, બીજું કઈ નથી કરતા, એ મોખી વાત છે. ભગવાનનું ભજન કરવા બેસીએ ત્યારે કાંદા લસણ આડા નથી આવતા જેટલા બીજા વિષય આડા આવે છે. ઘણી વાર કહેતો કાંદા લસણ નહીં લડે, બીડી નહીં લડે, સ્વભાવ છે એ લડશે. મહારાજ કીધું છે ને આમ બોલે આ સંદર્ભ આખી ઉંમર સુધી પાટો ન ગોઠવો છે ને આપણા વિષય છે ને, નથી ભગવાન નું ભજન કરીએ છીએ ત્યારે આવડી ઉંમર થઈ ગઈ આડા આવી ઉભા રહ્યા. આ તો ભીખના માયરા નથી કરતા, હવે ઠીક છે, હવે તો આ અશક્ત થઈ ગયા એટલે નથી ભોગવતા. અશક્તિના માયરા વિષય ભોગવવાને સમર્થ નથી, પછી પાટો ગોઠવો નથી. જ્યાં સુધી પાટો ન ગોઠે ત્યાં સુધી ભગવાન નું સ્વરૂપ સમજાય નહીં. કેમ કાલ આવ્યો ને? અજવાડી ગયા સારો, અમે કેડા આવ્યો છે. ચાલો, એટલે ગોપીઓને બધું હતું પણ કૃષ્ણમાં એવી પ્રીતિ હતી કે એકે પાટો બાકી આ સંસારનું ન ગોઠવાય. એ તો માખણ વેચવા જાય તો લ્યો કાન એમ કે દેણું દળે તો એને કૃષ્ણનો ભૂગવાદ યાદ આવે, જમનાને પીરે જાય તો એને કૃષ્ણની વાસણી યાદ આવે, વૃંદાવનમાં બાવરી થઈને ફેરા કરે પણ એ કૃષ્ણને ગોતતી હોય પાંદડે પાંદડે. એ ભક્તિ કેવી આપણે કરીએ છીએ? ભક્તિ કરીએ આપણે એટલે હશે બધા, એવું નથી બધા આપણામાં બધા વાત છે. ગોપીઓ સારી હતી ને આપણામાં કોઈ નથી એમ નહીં, પણ પાટો ગોઠવો કેને કહેવાય? બ્રહ્માનંદ સ્વામીને મહારાજ કે જાઓ કાશીની યાત્રા કરી આવો, બધા એને મહારાજ કહેતા કઈક વાંકમાં આવે કે ના આવે. બ્રહ્માનંદ સ્વામી શું વાંકમાં આવે? બીજાને સલાહ દેવા માટે મહારાજ કે જાઓ કાશી યાત્રા. બ્રહ્માનંદ મિલે સહેજાનંદ કોન ભ્રમત બન કાશી, મેવે સહેજાનંદ ઉપાસે. હવે મારે કાશી શું છે? મહારાજ તીર્થ છે ને? મહારાજ કે હા, 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી.
તમારા ચરણમાં અડસઠ તીરથ છે, કાશી શું કામ જાવ, એકને બદલે બધા આવી જાય છે. આ પાછો ગોઠવો કહેવાય, પાટો ગોઠવો સહેલ નથી. ભક્તિ એટલી સમજ્યા વગર કરીએ તો પાટો ગોઠે નહીં, દાન કરે પાટો ગોઠે નહીં, અપવાસ કરે પાટો ગોઠે નહીં. તોલાજી થઈ ગયા હોય વિષય ભોગવા ખા પડ્યા હોય વધુ મજબૂત થાય. અહંકાર વાળાને જેમ જેમ તપ કરે એમ અહંકાર વધતો જાય, દાન કરવા વાળાને જેમ જેમ દાન કરે એમ અહંકાર વધતો જાય. આ મેં કર્યું છે, આજે રસોઈ આપણી છે, આજે વાઘા આપણા ધરાવેલા છે, શું કામ ન કરવું આવું. પણ વિષયમાં રાગ સોતા બધા કર્યા છે કે પાટો કોઈ થતો નથી. તો ઓલાને એમ થાય કે સકળ જગત એનું છે, બ્રહ્માંડના અધિપતિ છે, આપણા નસીબ ક્યાંથી ગઈ છે, આપણા વાઘા પહેરે એને એમ વિચાર આવે ને, અને એમ આવે છે કારણ કે પાટો ગોતો નથી. ઉંમર આખી પાટા ગોતતા નથી, સારા માણસોને નથી ગોતતા, કારણ કે અંદરથી બધા સરખા છે, ભક્ત કે અભક્ત. આ તો એક રસ્તો લઈ લીધો છે, ક્યાં ગોઠા છે પાટા. હજી તો બાંધો નથી પાટો, ત્યાં તરત જ ખોલી નાખીએ, બરોબર છે. હા યાર, ના નથી સમજી ગયા, સમજી ગયા છે ગાડી કેવા જેવું નથી કે પાટો ચડ જાણ છે. અરે આપણે બધાએ ગુણ તો પાટો ગોઠવવાનો, કારણ કે આ જન્મ ના છે, અનંત જન્મના અનંત યોનિમાં અનંત રૂપે ભોગવેલા અનંત વિષય જીવાત્માને વળગેલા છે. ઈ ક્યાંથી તો નીકળે, ક્યારેથી તો આ જન્મે જ નીકળે, કારણ કે સર્વોપરી મહારાજ મળ્યા છે. એ સંકલ્પ માત્ર આપણે બધા વિષય થાય છે, એના પાસે જીદ કરાય નહીં. આમ કરીશ મારા મહારાજ, કાંઈ થાય એમ નથી, એનો હિસાબ દયા કરીને આમાં કાઢો. પેલા થોડા આવા હતા, સંગદોષે કરીને, કાળે કરીને, કર્મે કરીને, તીવ્રતાએ કરીને આવા થઈ ગયા છે, સુધારી નાખો. અરે પછી એને જ્યાં સુધી પાટો ગોઠે નહીં ત્યાં સુધી ગાની વેદના ટળે નહીં, ને નિંદ્રામાં નિંદ્રા પણ આવે નહીં. ને જયારે પાટો ગોઠે ત્યારે ગાની પીડા ટળી જાય ને નિંદ્રા પણ આવે. એક તો રોગ ની નિંદ્રા ન આવે, વાયગું હોય તો નિંદ્રા ન આવે, તાવ ખૂબ આવ્યો હોય તો નિંદ્રા ન આવે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમે, ભૂત પ્રાણી માત્ર જે તરફ સુઈ રહ્યા છે ત્યાં સંયમી જાગૃત છે. ભગવાન જ યાદ આવ્યા કરે, કેવો ઉપયોગ. ઊંઘી ગયો એટલે સપનામાં સ્વામિનારાયણ આવે, એટલે જાગ્રત છે. ઓછો છે પાટો, પાટો ગોઠવો એટલે મોટી ઘટના છે. આ સમજણ તો આવે જો શરૂઆતથી જ સમજાવો, તો પછી જેવો પાટો બાંધી ગયો ઊંટ વૈદ પાસે જઈને હાડકું તૂટી ગયું, બંધાયા અને વાંકો રહી ગયો તો છેઠ સુધી વાંકો, આ બધા વાંકા વાળા છે. હાડકું તૂટી ગયું હોય તો જલ્દી જલ્દીમાં કોઈ ઊંટ વૈદ પાસે આવી લાગ્યા હોય તો લગાવી દે પાટો, વાંકું હાડકું બેસાડી દે, થોડોક દુખાવો મટી જાય. જય સ્વામિનારાયણ. થોડોક દુખાવો પડી જાય પણ પગ ઠેર સુધી વાંકો રહી, ઘણા ને જોતા હાથ એક ટૂંકો જ છે, કેમ કે નાનપણમાં થઈ ગયો તાવો, પાકો બોજો નહીં અંદર પાસે. એવી રીતે સ્વામિનારાયણના સ્વરૂપનું, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને સંપૂર્ણ હોય એનેથી પાટો બંધાવાય. કે ઓર્થોપેડિક સર્જનો એને કહેવાય કે ભાઈ હાડકું ચડાવી દો, આ તો જીતી ફૂટાંગ દુખે છે કે લાવો મને. અરે હા બધું આવડે છે, હડા કરીને ચડાવી દો જાઓ. આ જિંદગી પર પાટા ગોઠતા નથી, કારણ કે સ્વામિનારાયણનું ધ્યાન કરો. આપણે બધા વિષયમાં
લબ્ધ છીએ. મહારાજ તો એથી પર છે, છતાં એનું ધ્યાન નથી થતું. એક જ વ્યક્તિનું ધ્યાન નથી થતું, બાકી કોઈ ધ્યાન અટકતા નથી ને આનું ધ્યાન થતું નથી. શું કામ? પાટો ગોઈઠો નથી. પહેલેથી સમજણ ભૂલ નાનપણથી ચાલ્યું આવ્યું છે. ભૂલ એક ટોટલમાં પહેલેથી જ મીંડું નાખતા આવ્યા છે. રેલવેના પાટામાં એલા જતા હોય, બે લાઈન પેરેલ, એક લાઈન થોડી ગાડી થાય, આટલી ગાડી, તો એટલી ગાડી થાય એટલે જો 200-300 માઇલ જાય તો એ ક્યાંય ને ક્યાંય થઈ ગયો હોય. એમ નાનપણથી જ કરેલી ભૂલ સમજણમાં 40 વર્ષથી સત્સંગ કરે, 50 વર્ષથી, 68 થયા, 60 થયા કે નહીં, કેટલા થયા? 58 રિટાયર્ડ, રિટાયર્ડ થઈ ગયા. હવે કઈ ફરક ન પડે, 58 રિટાયર્ડ થઈ ગયા. 88 ગોછો જ નથી. તો કામ કે આમ નાનપણથી વાંકો આવેલો ગયો છે. ભક્તિ કરો છો, આટલી સેવા સ્થૂળ દેહ કરો છો, સૂક્ષ્મ દેહ કરો છો, માનસી કરો છો, છતાં તમને જે સુખ નથી આવતું કારણ કે પાટો ગોઈતો નથી. આ વાત પછી એને મુક્તાન સ્વામી ને વગર પૂછે કઈ સંગ અને ક્રિયા તેને યોગે કરીને જીવને 25 ના જે ઘા લાગ્યા છે તે જયારે નવદા ભક્તિ માયલી જે ભક્તિ કરતા થકા એ 25 ના ઘા ની પીડા ન રહે. કાઠીઓ ને મહારાજે કીધું ઘાટ સંકલ્પ થાય છે ને અલગ થતા મારા સમજે છું ઘાટ સંકલ્પ માં. મુક્તાન સ્વામી ને કીધું સ્વામી તમને થાય છે તો ખૂબ ભરી મહારાજ અમારા જેટલા કણ છે એટલા ઘાટ થાય છે. તો સ્વામિનારાયણ નું ધ્યાન કરવા બેઠો ને પૂછી ધ્યાન થાય છે એટલે કે બેઠા હોય ગણાય. જેના સામે આંખ ખોલીને બેસો નથી, આંખ વેચીને મૂર્તિ સામે બેઠા હોય એટલે કે બીજું જોશે ને કરતા આને જો બંધ કર્યું ભેગું આવે જ. હવે ના શું આવે અમને ખબર છે ને, ના આવે નહીં શું મારા ધ્યાન. એટલો ઢોંગી થઈ ગયો છે જીવ કે કોક સારો કે તત જ હા પાડી દે, નરમાસ થી આ પાડે થોડુંક શીખો વિવેક. તમે તો બહુ સારા પક્ષ છે. આંખ બંધ કર્યું હોય તો પડે આંખ ક્યાંક પહોંચી ગયું હોય. વેવલાપણાના છે ને ભક્તો વેવલા હોય ને એના જેવા દુષ્ટ કોઈ નહીં. કાં તો આમ કરે ને પછી એવા વેવલા થઈ જાય. વૈષ્ણવ સંપ્રદાયમાં વેવલા જ હાલી ને ભગવાનને પ્રગટ સમજવાનું, ભગવાનને આમ સમજવાનું, પછી મંત પુરોહિત અને પંડાઓ આવી ગયા એ લાભ ઉઠાવવા માંડી ગયા. ભોળ પણ એ ભોળા નતા, વેવલા હતા. પંડા પુરોહિત ને મંતો જે ઘૂસી ગયા માયનામાં નથી આવતું, કઈ છે કે નકામા છે કે ના બરોબર છે એવા વેવલા. તો એ સુરવીર નથી. સુરવીર ને તો ત્યાં સુધી ન હોય પાટો ગોઠવો ન હોય, પણ પાટો ગોઠી જાય એટલે તે રીત શું છે કે ભાઈ આ દિસ ઇઝ પ્રોપર નવદા ભક્તિ. એમ કરતા કરતા જયારે ગોઠી જાય ત્યારે એનો ઉદ આવે. સાદુ વચનામૃત છે પણ મહારાજ ની એકેય વાત સાદી નથી. પાટો ગોઠવો નથી એમાં બધા આવી જાય.
આટલા વખતથી ભક્તિ કરીએ છીએ, પાતા નથી ગોતા બાપા, નથી ગોતા પાતા. દુખવું જોઈ તો દુખે કાપી નાખવું પડે. અહીં તો કઈ ઓલા હાર્ડવેર નથી, સર્જન છે. મહારાજે કીધું છે કે જે આંગળી ને ઓલું રટવા થયું હોય તેનું કાપી નાખો. જો લોભ ના માર્યા નહીં કાપો તો આખો હાથ સડતો છે. તો હવે તો 58 વર્ષ સુધી સડતર નથી, ટેવ પડી ગઈ છે. જે સડો છે એ કુદરતી સમજી ગયા છે કે આ તો હોય જ. થોડુંક કરીએ છીએ અને અધિક બની જાય છે, અધિક ને મૂકી દઈએ છીએ. એમાં જવા દેવો, થોડુંક કર્યું હોય એને તું ખાવા માંડે કઈ નથી કરવાના, જા. તારા સારા માટે કીધું છે ને કે આ પાટો ગોઠવા માટે થઈને કાંદા લસણ એ વિષયમાં તૃપ્તિ નથી કરતા પણ વધારો કરે છે. એટલા માટે કીધું, પાટો ગોઠવા માટે. તો મારો એના ઉપર ઉપકાર કર, તમે કીધું તું. આજ્ઞા કરી કે ભાઈ દૂધ ભાત ખાજે, જા. ભૂખો ક્યાં સુધી રાખે? માંદો હોય તો ખાવા તો જોઈએ ને અંદર. દૂધ ભાત ખાજે કે ભલે, પણ ખાંડલો વાર થોડી નાખજે. ખાંડ બીજા એકલું દૂધ ભાત કે બાળો ખીર કરીને ખાવા માંડી ગયો. એલસીડી ક્યાં ના પાડી છે? ના. બદામ ની ના નથી પાડી? ના. પિસ્તા ની કે નહીં? નહીં. વાવ, જો આને એલસીડી ખાવાની. માયનું ગાવું, માયનું. પછી ક્યાંથી ગોઠે? ક્યાં ગોઠે? સ્વામિનારાયણ ના ગોઠે, બાકી બધું ગોઠે. આપણે આપણી રુચિ પ્રમાણે ભગવાનને એક્સેપ્ટ કર્યા છે. કપૂર કરી નાખો મારો પાસે, પછી હું રાજી થઈ જાઉં. બીજા તો પીપલ હું સેટ કે ભાઈ નથી. એને નજીક જવા માટે જે માનીને બેઠા છે કાઢી નાખવાનું. પેલા રંગોળી પૂરીએ છીએ આપણે તો પેલા સાફ કરીએ છીએ ચોખ્ખો, પછી પાણીથી ધોઈ છે, સાફ કરીને પછી પુરાય. આગળ સાફ કરવું નથી, રંગોળી ચિતરે રાખવી. અંદર ના રાવણ મર્યા નથી ને, આજે દશેરા ને બાળી નાખતો રાવણ. પાછો ઉભો લંક ખડીએ, શીશ ઉઠાય દર વર્ષે બાળીએ તો ઉભો ને ઉભો. ક્યાં રાવણ મેરા છે? આ તો પેરેબલ છે, કલ્પના છે કવિ ની, વાલ્મીકિ ની. અભાનતા સભાનતા આ ત્રણ પ્રતીક છે. તો જેને રામાયણ એટલી વાર્તા સાંભળીને સીતાનું વર્ણન થયું પાછી થઈને, એ બધી દોષીની વાત નથી. અભાન રાવણ અભાન હતો અને ભાન જ નથી. કુંભકર્ણ એ નિંદ્રા એટલે શું? આ સત્ય તરફથી હટી ગયો હતો એ. અને ત્રીજો સભાન હતો વિભીક્ષણ. આ ત્રણ જણા ઉપર આખી રામાયણ છે. બોલાને પાટા ગોઠવાની વાત કે રોજ નવા નવા ઘા મારીને આવતો. અભાન હતો ને ભાન જ નથી. વિષય ભોગવવા સારા ભોગવાને, પણ હું જ ભોગવું. એટલે જ એનું નામ દશાનંદ છે, દસ મુખ. આપણે તો એક મોઢે કેટલું ખાઈ શકીએ, દસ મોઢે ખાય ભોગ નું દશાનંદ. ઓલો કુંભકર્ણ સુતો જ છે,
જાગતો જ નથી. અને ઓલો સભાન છે કે ભાઈ આ કેવા ગયો રાવણ ને કે તું ન કરા, ખોટું છે બધું. સભાન હતો, વિવેક હતો એને, આ ન કર. તું કોઈ કુંભકર્ણ નું માન્યું નહીં ને તો લંકા બળી ન જાત, આવો કરુણાશ તો થાત. સભાનજી છે એનું કોઈ માનતું નથી. એટલે આ બધું યુદ્ધ થયું. ત્યાં વિદુર કેટલું કહેવા ગયો ધૃતરાષ્ટ્રને, અહીંયા આંધળો જ છે યાદ. આખી બે એક જ વાત છે. પછી એને ધાર્મિક કરીને એમાંથી સાર ખેંચી નાખવાની વાત કરતા હોય ને, બધા એક કહે છે કે હું હનુમાનજીની વાત સાચી, સીતાજીની ભક્તિ સાચી, લક્ષ્મણનો વૈરાગ સાચો. કોઈને કેવટ નથી થવું. રામાયણ માંથી મોટા મોટું પાત્ર હોય તો કેવટ છે. નાથ આજ ને કાવ નહીં માતા મીટે દોષ દુઃખ. એને સમજી ગયો તો મહારાજી દોષ છે એને લઈને મારી આ સ્થિતિ આવી. જો દોષ ટળી જશે મીટે દોષ દુઃખ દારિદ્ર, દુઃખ ને દારિદ્ર પણ હું જોઈ તો મારા દોષ ટળી જશે તેની મળે આવે. બે જણા નું કયું માન્યું હોય તો રામાયણ વખતે ભિક્ષણ અને મહાભારત વખતે બીજું બધું કહી બાકી પાકા ગોઠેલા સભા હતા. જયારે નવધા ભક્તિ માયલી જે ભક્તિ કરતા થકા, તે પંચ વિષયના ગાની પીડા ન રહે ને પંચ વિષયનું સ્મરણ ન થાય, તે જેને પાટો ગોઠવ્યો જાણો. એ જ પાટો ગોઠવ્યો, સ્મરણ જ ન થાય. જો આપણે તો જે જે નિયમ લીધા છે એ સ્મરણ કાયમ રાખીએ છીએ, એ નિયમ ન કહેવાય. કઈક કરી નાખ્યું પણ મોટું યાદ છે, એ નિયમ નહીં. પંચ વિષયનું સ્મરણ ન થાય એ જેને પાટો ગોઠ્યો જાણવો અને એ જેને ભજન સ્મરણ નું અંગ દઢ જાણવું. એ જ રીતે નવધા ભક્તિ છે, કીર્તન બોલો, માળા કરો, મારા તું ધ્યાન કરી જા, પણ ફાઇવ સ્ટાર ટ્રીટમેન્ટ જોઈ. મને એર કન્ડિશન માં ધ્યાન કરવું ગમે એવું બીજે નથી ગમતું, પણ એર કન્ડિશન માં જ મને કહે કે તમે માળા ફેરવા કરો ને એક પગે ઉભાડ્યો ને તપ કર્યા કરો, ચોખા નાખો, મને એ ન ફાવે. એર કન્ડિશન માં અંગ નથી. નવ પ્રકારના કેટલી ઓલ્ટરનેટિવ આપ્યા છે ભગવાને, તમને જે પ્રમાણે ફાવતું એ કરો, બટ એકાગ્રતાથી કરો. અંગ ઓળખું ન હોય પોતાનું ક્યુ છે અને એ કર્યા કરતો હોય. મંગળામાં આવવાનું નિયમ લઈ લીધું હોય તો મંગળામાં આવી ગયું હોય 5:30 વાગ્યા આખો દી ઊંઘમાં જ જાય. એક એક કામમાં સ્પૂર્ણ હતું, મૂકી દેવું જોઈએ કે ભાઈ મંગળા નહીં, આપણે શણગાર ના કરશું કે રાજભોગ ના કરશું કે સાંજ ના સાંજ હાથે કરશું. ખાતું એ કરવાનું ક્યાંય ક્યાંયથી આવતા હોય, બોલતું નથી. પાંચક મિનિટ કોક નારે ભટકાઈ ગયા ના, એ ડંકો પડી ગયો. અંગ નથી ઓળખા કયું અંગ જોઈ. મહારાજે કીધું છે કે એમને કારણ વગર નથી કીધું, અંગ ઓળખીને ભક્તિ કરજો. ઘણા હતા મહારાજ પાસે, મહારાજ નિષ્કામ વ્રત પાડું છું, મહારાજ તારું ગજુ ન તું જેમ કરતો એમ કર, ના પાડી દેતા અને ઘરથી વધારે આપું લડાઈઓ એને આમ આમ કહ્યું. મહારાજ ઉપરાંત પાછું પોતે વ્રત કરીને બેઠો. મોલાના મહારાજે
વખાણ કહે બધું કે મહારાજ મેં તો આ કહ્યું મેં નતું કીધું તમે તારી મરજીથી કર્યું છે અહંકાર છે એટલે ત્યાં કર્યું વધારે મેં કીધું તું એટલું કર્યું તમારી આજ્ઞા કેવા તું તારી મેળે અહંકાર હું કઈક વધું કરું છું સમજીને કરવા જાસ નોટ માય ડિઝાયર તું ભોગવ આમ નથી કોઈ પછી અંગમાં રહીને માનસી પૂજા કરવી નામ સ્મરણ કરવું જે કરવું તે પોતાના અંગમાં રહીને કરવું તેને અતિશય સમાસ થાય સમજો કયું અંગ છે આપણું કહેતા નહીં કોઈને પણ નક્કી તો કરવું જશે ને આપણું અંગ કયું છે એમાં રહીને હોય ને જ્ઞાન નું અંગ ડાફા મારવા જાય તો ભૂંડા લાગી પછી એમ સમજી બેસે ચાર જણા આપણા કરતા નબળા હોય એના પાસે જ્ઞાની કહેવાતા હોય તો સમજી બેસે કે આપણે કઈક આવડી ગયું જિંદગી ભર એવો ને એવો ડોબો રે જો જ્ઞાન નું અંગ હોય ને જ્ઞાની થઈને ફરતો હોય ભક્તિ નું અંગ હોય ને ભક્તિ કર્યા કરતો પછી કઈ ન થાય ચાલો પોતા કરી નાખે મંદિર વાળી નાખે આ કઈ સારી ક્રિયા છે અંગ નથી સ્વભાવ છે અંગ તો ખાલી નવદા ભક્તિ માં એક ભક્તિ એને અંગ કહેવાય આપણા સ્વભાવ ને અંગ ન કહેવાય લાગ્યા હોય તેની પીડા ચડે નહી પછી તે જાતની ભક્તિ ને પ્રધાન રાખવી એ સિદ્ધાંત વાર્તા છે પહેલેથી નડતર શું છે ખબર નથી તો પછી ઇલાજ શું કરે ડાક્ટર પાસે ગયા હોય શું દુઃખ છે એ તો કેવું પડે ને રુગ્ણ શું છે રોગ શું છે શું થાય છે ડાક્ટર તમે છો તો હું કહી દો શું થાય છે એને શું થાય છે ડાક્ટર કારણ કે અમુક રોગ એવા છે કહેવામાંથી ઉઘાડા પડી જાય બોલે સાધુ પાસે ગયા હોય મોટા સંત પાસે હું સાધુ કહું એટલે મોટી કથાના સમજવા બધા આલતુ ફાલતુ ની વાત કરતો એના પાસે ગયા હોય એ કે બીજા ભગવાન ભજો છો ને આ રોગ નથી કહી દેવું જોઈએ ભાઈ નથી બજાર ધ્યાન કરવા બેસી છું તમામ તમામ રોજની જગ્યા અહીંયા બેસી ત્રણ ત્રણ હતું ને સાંભળ્યું ભાઈ હતું ને કઈ
Mana kompleks ya itu punya begini begini. Itu jalan dia punya. Jalan dia punya. Apa lagi yang kita sakitnya? Kalau lewat sama dia. Oh, ya. Jadi ringan patok kuda je, baki itu kuda. Siapa itu? Ali. Patok kuda ni apa kita? Ah, bandar bu. उठो जो है पर आगलो तोड़िए कहीं गोठे अगला कोटा फिक्सिंग करी नहीं कर हाथ का चढ़ाई जो आज कोटा नवदा माजी एक भक्ति करी हो जी तुम्हारी होई नवे नव करवा जासो तो मरी रहतो छे तो बुद्धि करी ना समय होय करवो ध्यान करवो के न आए एक चीज खावानी छे ने एक चीज फूंकी नाखवानी રોટલો ખાવાનો છે ઉતારી દેવાનો છે ને શેરડી ખાઈ ભલે સ્વાદિષ્ટ હોય પણ પછી ફૂકી નાખવાનો છે આ ખબર નથી એને પાતો ગોઠે નહીં ભલે મીઠી છે ફૂકી નાખવાની કઈ ગળી ન જાય રોટલો ભલે એટલો મીઠો નથી ગળી જવાનો સામાન્ય વિવેક અનાજ માટે છે કે ઉદર પોષણ માટે છે તો ચૈતન્ય તો જન્મો જન્મથી ભૂખો છે એનો વિવેક ન હોય એને કેદી ભક્તિ ઉગે ઓરાંગ પુટાંગ પાસે આવેલા ગયા છે હમણાં ચાર પાંચ દિવસ પેલા છાપામાં હતું ઘણા ડાક્ટરો એવા આવી ગયા છે બિહાર થી નામ થી મારા નોન મેટ્રિક છે ને એ બોર્ડ લગાડી પ્રેક્ટિસ કરવા માંડી ગયા છે કોઈ ડાક્ટર મત છે ત્યાગી એવા ઘૂસી ગયો કઈ હોય નહીં પણ ઠીક છે ચાલો તો ઘૂસી જાઓ જેના પાસે પાટું બંધાયું જ્ઞાન લીધું હોય ગોઠે ક્યાંથી કેટલાય બિહારથી આવી ગયા છાપામાં તો વડોદરામાંથી તો ક્યાંથી આ ઘણા બધા પકડાઈ ગયા એમ જો વડતાલ અમદાવાદ ત્રણ ચાર દેશમાં જો ફરે કોક સજાગ થઈને તો કેટલા નીકળી જાય ઊંટું હોય દેવા પાસે પાટા બંધાયા છે પછી કે કળતર રી છે રી નહીં હાડકું ખોટું બેસાડ્યું વાળા જણો હસવાની વાત છે પણ છે સરસ કે બિચારો આમ પેશાબ કરવા બેઠો પછી ઉભો જ ન થઈ શકે આમ અરે ઉભો કરો કોક ઉભો કરો તો બધા શું થયું કોક ઘણા વાર બેસી હોય કે ભાઈ કાળ ચક્ર ફરી ગયો છે ઉભો નથી સરખો નથી થઈ શકતો પેશાબ કરવા બેઠો બે ત્રણ જણા શું થયું શું થયું ઉઠતો નથી મારે ઉઠાતું નથી કે જલ્દી ઉપાડો બધા એને લઈ ગયા ડાક્ટર પાસે શું થયું અરે કે આ સરખો નથી થઈ શકતો અહીં સુવાડો તમે બધા બહાર જાઓ સુવાડ્યો બધા બહાર ગયા બે મિનિટ થઈ તો પેલા ડાક્ટર નીકળો પછી ઓળો અપટુડેટ થઈને નીકળો ફટાક લઈ હું કહ્યું ડાક્ટર અરે કે કોટનું બટન બાથરૂમ માં નાખી દીધું તું કે પછી ઊંચો લોકો કહી શકતો ખોટા તા બટલું પટલું મેં પહેલા હવે આમ આમ હા બધા ભક્તિ શીખ્યા એટલા બધા પીટી સ્વામી કેટી સ્વામી પીપી સ્વામી આ બધા પીપી આખી એબીસીડી થઈ ગઈ ખોટી પાતા ગોઠવા ક્યાંથી કોકનું બટન પાટલું માં ખોસી દીધું પછી ઉભો નથી થઈ શકતો કોક બચાવો ઉભો કરી દીધો કઈ નથી લાવ પછી રૂપિયા લઈ લીધા એને બટન પાટા ગોઠા નથી મૂળ મારું કહેવાનું છે થોડું ઘસેલી થોડું ગાળ દઈ દઈ તો મૂળ છે કે આ જે કરી રહ્યા છે ને એ હજી સમજી જ નથી કરતા પાટો ગોઠો જ છે ચાર મહિના આ ઉત્સવ ન થાય તો ચમનલાલ દુઃખી થઈ પડે કે મારા હાડા ક્યાંય કોઈ પૂજા નથી કરતા આપણે રોજ જવાનું થાય કે ભાઈ આજે આ પૂજા ન થઈ શકીએ એવું
Atau voting gitu, ada voting kalau voting gitu. Ada voting gitu. Atau voting gitu tuh. Mana bukan itu gue itu. Gue cello. Wah, ada ya. Hamil itu tuh mula sulam muda sulam. Eh? Oh, lain aja tuh tuh cama itu keram. Lain. Pertama itu yang mau kain lepas joy. Apa nak pergi lagi leh tau tu? Mesti kerja tak? Tidak. Naik pada, mana ni? Time to time boleh. Orang itu betul satu satu beja. Berdua baron, dia tu kuda. Hei. Hahaha. Yang nak kira dia. Apa yang dia kira? Anggur tak? Apa yang harus? Bukan nak kan jalur kita bot bot dan tak betul. Pasih ya, pas waktu dia kena tu aja. Itu ubat ini bangkar ujian. Ini bukan belian ya bangkar ini, mereka uburut kawat. Re, am kain dah ada dah itu, atuh tiada dah usah nak sih sih ramai banyak kata. Lekat juga nak pergi di mana? Kan saya jadi nak tak, am dia uya kuat nak button pasun mana? Betul. ने मुक्तान सर ने विचार खबर थी मुक्तान सर को माना था रचकर जितनी सिया इतना घाट था इस अरे माते नवजात भक्ति माती जय भक्ति करते थके होता न मन भगवान मां छोटे अने भगवान बिना विजोगाज करे नहीं त्यारे त्यारी भक्तने हम जानू जी मारू तो ए जंग छे पची तेज आत्मी भक्ति अने प्रदान राखी બીજા થોડાક બાકી રહ્યા છે આ તો હવે સમજી લે કે આપણો અંતો ગોતીએ પેલા અને નક્કી કરે કે જેના તેને ઓટવિધ પાસે પાટા ન બંધાવો અરે મારું તો એ જંગ છે પછી તે જાતની ભક્તિને પ્રદાન રાખવી એ સિદ્ધાંત વાર્તા છે સિદ્ધાંત એ જ મારો બધી ભક્તિ નવધા નવે કરવા જશો તો આપત્તિ ના લ્યા કદી પકડી તો કેવું કાલે મેં કબૂલ કરી લીધું મને મને રોજ પૂજા કરી નથી કમતી કંટાળો આવે કે મનો તો નહીં આવી જાય જીગર જોઈને કેવા કે ભાઈ મને નથી કમતી પૂજા કરું એનો ટાઈમ લિમિટ હોવો જોઈએ એ ફિક્સ ટાઈમ આ ટાઈમ કેસી ની મનો શું છે પૂજાઈ સાડા ત્રણથી નવ અને પછી ઉતાવળ કે કઈ જવા દઉં દોરી વીટી દે ઠાકોર મહારાજ ને ખોલવાના છે એને બદલે આપણે એને બંધ કરી દઉં વીટી દે મને તો ઓલો નવીન આખી સુખડ ની કે છે સાગ ની કે શીશમ ની દઈ ગયો મને કે તમે રોજ પૂજા જ્યાં બહાર ગામ જાવ ત્યારે કોઈ મારી જતો નથી કરી શકતો મને ફાવતું એવું અચાનક બે અઢી લાખ ખર્ચીને સ્વામી આપી દે મોટા સ્વામી કસદી વસ્તુ સાથે આ બધું સાથે અંદર દાતણ છે કેશ છે ને લખે છે એ બધું હશે બિચારે ભાવથી આપીએ ને મને બહાર જાઉં છું શું પૂજા કે હું લઈ જ જતો પૂજા બાંધતો છું ઘરે કરું નથી કેવ આપણું અંગ નથી એવું કરવા જાય દોરો વેચતા ભૂલી ગયા હોય તો જણાય દીવાનું નિયમ લીધું ભગવાન ને રોજ જીન દીવો કરો લાલજી બાબા વ્યવસ્થા હોય છે ને દીવો સરખો કરવો સરખું થયું ઉતાવળ માં તો મારો દીવો કરી ગયો ગયો અને વાટ પાટ કઈક પડી હશે તો લાલજી ની ગાદી ચડી ગઈ લાલજી એવડા પિત્તળ ના આગ લાગી ગઈ પાછો ઘરે પહોંચ્યો તો લાલજી કાળા ભાત દીવો કરવાનો નિયમ લીધો તો જ્યાં સુધી દીવો ઠરે નહીં ત્યાં સુધી ઉભા રહેવું પ્રગટાવતા આવડે છે પ્રતીક્ષા કરતા નથી આવડતું
મારું તો એ જંગ છે પછી તે જાતની ભક્તિ પ્રલાન. કેટલી વાર વાંચી સાહેબ? અંત્ય પ્રકરણ નું 15મું વચનામૃત.